જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં આવેલ મધુરમ સોસાયટીમાં ઘણા દિવસથી એક બંધ મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતા પાડોશીઓ અને સ્થાનિકોએ પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પોલીસ દરવાજો તોડી મકાનમાં પ્રવેશતા અંદરનું દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મકાનના એક રૂમમાં એક યુવાનનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સાથે જ લાશ પાસે લોહી પણ મળી આવ્યું હતું, જેને પગલે આ આત્મહત્યા છે કે હત્યા છે એ સવાલ ઊભો થયો છે. મૃતક યુવાનનું નામ જયદીપસિંહ દિલીપસિંહ વાઘેલા હોવાની માહિતી છે. મૃતક યુવાને એક મહિના પૂર્વે જ એક પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા તથા પતિ પત્ની મધુરમ સોસાયટીમાં ભાડે રહેતા હોવાની માહિતી છે. મૃતક યુવાનની પત્ની લાપતા છે, જેને પગલે સમગ્ર ઘટના અંગે રહસ્ય ઘેરાયું છે. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મહત્તમ બેઠકો મળતા આપ દ્વારા વિજય મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જામનગરમાં પણ પંજાબ વિજયની ઉજવણી રૂપે રામેશ્વરનગર ચોકથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આપના ગુજરાતના અગ્રણી નેતા ઈસુદાન ગઢવીએ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી યાત્રાનો શુભારંભ કર્યો હતો. નગરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે નીકળેલી તિરંગા યાત્રામાં આપના આગેવાનોએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મેઘપર પડાણા પોલીસે ઝાંખરસીમમાં જાદવભાઈ મહાજનની વાડીમાં આવેલ એક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનમાંથી રૂપિયા 58,38,000 કિંમતની અંગ્રેજી શરાબની 11,676 બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી ઉદરાજભાઈ ઉર્ફે ઉદો, નથુસરભાઈ સુમાત, ખીમરાજભાઈ ઉર્ફે ખીમો, નાથસુરભાઈ સુમાત વગેરે શખ્સ સામે ગુનો નોંધી કુલ રૂપિયા 63,33,000 મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધા છે. આજે જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કેશુભાઈ માડમના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કલ્યાણ ચોકથી મોરકંડા સુધીના પુલને 7.5 મીટર પહોળો કરવા સહિતના વિવિધ કાર્યો માટે કુલ રૂપિયા 2,10,00,000 ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.